યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત વીરપુર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રાનું પ્રસ્થાન વીરપુરના મીનળ વાવ ચોકથી થયું. જન્મજયંતિએ નીકળેલી શોભાયાત્રામાં 222 કિલોની કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી હતી. શોભાયાત્રામાં પૂજ્ય જલારામ બાપાને કેક ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે કેક આપવામાં આવી હતી. વીરપુરના સેવાભાવી યુવાનોએ પૂજ્ય બાપાની ધજાના 3 રંગ પ્રમાણે કેક બનાવી હતી. વીરપુરમાં જે શોભાયાત્રા છે સમગ્ર ગામ ગ્રામજનો દ્વારા આયોજિત છે, જેમાં બધા વ્યક્તિઓને 222મી બાપાની જન્મ જયંતિ નિમિત્તે 222 કિલોની 222 પીસ કેક કરવામાં આવી છે, જેમાં જે બાપાની ધજા છે નો રંગ આપવામાં આવ્યો છે, જેમાં પીળો રંગ રામ ભગવાનનું ચિહ્ન છે, જે લાલ કલર છે એ પ્રતિક છે આપણે હનુમાનજીનું, અને સફેદ કલર છે જે જલારામ બાપાનું પ્રતિક છે. એ રીતના 222 કિલોની કેક કરવામાં આવી છે. શું બીજા શું પ્રોગ્રામો શું છે? બીજું આગળ આ શોભાયાત્રા સમગ્ર વીરપુરમાં જે મહત્ત્વના સ્થળ છે ત્યાં જશે, અને ગરબી મંડળની બાળાઓ રાસ ગરબી રમશે ચોકે ચોકે, અને આ પ્રસાદી સમગ્ર ભક્તોને આપવામાં આવશે. વીરપુર માટે હિન્દુ તહેવારોના બધા તહેવારોનો મહા તહેવાર એટલે સંત શિરોમણી જલારામ બાપાની 222મી જન્મ જયંતિ. ગયા વર્ષે અમે લોકોને પ્રસાદ નહોતા આપી શક્યા કોરોના વૈશ્વિક મહામારીને કારણે. સમસ્ત ગામ દ્વારા શોભાયાત્રા શરૂ થતી હોય છે, પરંતુ ગયા વર્ષે કોરોનાને કારણે અમે ઉકાળો પાયો તો કોરોના જાય એવી જોગી જલિયાણના ચરણોમાં પ્રાર્થના કરી હતી. એ પ્રાર્થના જોગી જલિયાણાએ અમારો આર્તનાર્ધ સાંભળ્યો છે. વીરપુરમાં માત્ર ગુજરાતમાંથી નહીં, માત્ર ભારતમાંથી નહીં, વિશ્વમાંથી આજે લોકો અહીં આવ્યા છે. 222 કિલોની કેક બનાવવામાં આવી છે. ભગવાન રામનો રંગ, હનુમાનજીનો રંગ, અને એ ઉપરાંત સંતનો કોઈ રંગ હોય તો એ સફેદ, શ્વેત, સફેદ રંગમાં આ 3 રંગોમાં કેક બનાવી છે. એ કેક અહીં શોભાયાત્રામાં જોડાતા તમામ લોકો જે મુખ્ય રાજમાર્ગો ઉપર આ શોભાયાત્રા પરસે ત્યાં ગળગળમાં આ પ્રસાદ મળશે, અને આ પ્રસાદ મળ્યા પછી એમને ત્યાં સમૃદ્ધિ, સુખ, શાંતિનો પ્રારંભ થશે એટલો જોગી જલિયાણ માથે અહીં ઉપસ્થિત તમામ લોકોને વિશ્વાસ છે.